इंस्टंट लसनिया ढोकड़ा बनावा माटे आपणे जोशे 1.5 कप रवो। तमे कोई पण एक वाड़कीनो माप सेट करीने 1.5 कप लई लेवानो छे। मैं आगळ कपना मेजरमेंटथी लई लीधुं छे अने तमे जोई शकशो कि मैं एक बाउलमां उमेरी दीधुं छे। त्यार पछी एनी अंदर छाश उमेरवानी छे। छाश मैं अहीं आगळ 2 कप जेटली लीधी छे। तमे दही लो तो दही तमारे 1 कप लई लेवानुं अने साथे तमारे 1 कप पानी उमेरी देवानुं छे। तो अहीं आगळ 2 कप छाश लीधी छे। एनी अंदर आपणे थोड़ुंक पानी पण उमेरवानुं छे। तमे पहली वार करता होय तो थोड़ू थोड़ू उमेरीने मिक्स करता जवानुं अने पछी तमारे पानी उमेरवानुं। तो मैं अहीं आगळ 1/4 कप एज कपमां मैं पानी उमेरी दीधुं छे। हवे आपणे सारी रीते मिक्स करी लेवानुं छे। तो तमारे आटलू उमेरवानुं छे। ज्यारे पण तमे छाश उमेरो तो तमारे थोड़ी थोड़ी उमेरवानी जेथी बेटर पतलू ना थई जाय। अने तमे जोई शकशो एकदम परफेक्ट आपणुं बेटर छे ते मिक्स थई गयुं छे। अने तमे जोई शकशो आ रीतनी एनी कंसिस्टन्सी राखवानी छे। जे रीते आपणे रेग्युलर ढोकळानुं ખીરું કરીએ બસ એ જ રીતનું આ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એની અંદર મીઠું ઉમેરી દેવાનું છે। તો 1 ચમચી મેં મીઠું ઉમેરી દીધું છે અને હવે ફરીથી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે। હવે આપણે બાઉલ લેવાના છે। આપણે એક સરખા ભાગમાં એને ડિવાઈડ કરવાનું છે। આપણે 2 લેયરના ઢોકળા બનાવવાના છે એટલા માટે મેં આગળ એક સરખું બેટર આની અંદર ઉમેરી દઈશ। તમે જોઈ શકશો મેં 2 ચમચા અહીંયા આગળ ઉમેરી દીધું છે। 2 ચમચા થઈ જાય પછી હજુ બેટર થોડુંક વધ્યું છે તો આમાં ફરીથી 1 ચમચો આપણે બેટરની અંદર ઉમેરી દેવાનું છે। તો ટોટલ મેં 3 ચમચા આની અંદર ઉમેર્યું છે। હવે આ બાકીનું વધેલું ખીરું છે એમાં આપણે વચ્ચેનું જે લસણ ફ્લેવરનું એના માટે રાખી લીધું છે। હવે આપણે એક બાઉલ લઈ લેવાનો છે એની અંદર આપણે ઇનો ઉમેરવાનો છે પણ એની પહેલાં આપણે ઢોકળાની થાળીને સારી રીતે ગ્રીસ કરી લેવાની છે તેલથી। તો આપણી આ થાળી ગ્રીસ થઈ ગઈ છે। હવે આપણે એની અંદર ઇનો ઉમેરવાનો છે। જોડે મેં સ્ટીમરને ગરમ કરવા મૂકી દીધું છે। 1/2 ચમચી મેં ઇનો ઉમેરી દીધો છે અને સાથે જ આપણે એની અંદર 1 ચમચી પાણી ઉમેરવાનું છે અને 1 ચમચી તેલ પણ જોડે જ ઉમેરીને તરત જ આપણે મિક્સ કરી લેવાનું છે અને એક જ દિશામાં આપણે એને કન્ટિન્યુઅસલી ફેંટવાનું છે। તમે આ રીતે એક જ દિશામાં ફેંટશો તો ખૂબ જ સરસ રીતે આપણા ઢોકળા ફ્લફી બનશે અને બેટર તરત જ આપણે એને પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાનું છે। આમાં બિલકુલ વાર નથી લગાડવાની એટલે તમારે ઇનો જ્યારે સ્ટીમર ગરમ થઈ જાય થાળી એકદમ તૈયાર થઈ રેડી હોય અને પછી જ આપણે ઇનો મિક્સ કરીને તરત જ આપણે જે ઢોકળાની થાળી છે એમાં આપણે રેડી દેવાનું છે। તો આ ફર્સ્ટ લેયર આપણું તૈયાર છે। તો હવે આપણે એને સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દેવાનું છે। તો પહેલાં આપણે એને એક સરખી રીતે લેવલ કરી લેવાનું છે, આ રીતે ટેપ કરી લેવાનું છે જેથી એકદમ સરખી રીતે આવી જાય। અને આ બાજુ તમે જોશો કે મેં સ્ટીમર ખૂબ જ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે પ્લેટને મૂકી દેવાની છે અને કડાઈમાં તમારે થોડુંક વધારે પાણી ઉમેરવાનું જેથી સ્ટીમ આપણે કરવાનું છે, 3 લેયર બનાવવાના છે એટલા માટે હવે આપણે એને ઢાંકીને 7 મિનિટ જેવું સ્ટીમ થવા દેશો। ત્યાં સુધીને આપણે એક લસણની ચટણી તૈયાર કરી લઈએ। તો એક મિક્સર જારમાં 7 થી 8 લસણની કડી લઈ લેવાની છે, સાથે આપણે 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને ચપટી મીઠું ઉમેરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકશો આપણી જે લસણની ચટણી છે ખૂબ જ સારી રીતે વટાઈ ગઈ છે। તો હવે આપણે જે થોડુંક બેટર બનાવીને રાખેલું હતું વધેલું બાઉલની અંદર તે એની અંદર આપણે આ બધી ચટણી ઉમેરી દેવાની છે અને ચટણીને આ રીતે સારી રીતે બેટરની અંદર મિક્સ કરી લેવાની છે। તો તમે જોઈ શકશો આપણું જે બીજું લેયર છે લાલ કલરનું એટલે લસણ ફ્લેવરનું એ પણ રેડી થઈ ગયું છે અને આ બાજુ આપણા જે ઢોકળા છે પહેલો એ પણ થઈ ગયું છે। તો હવે આની અંદર આપણે ઇનો ઉમેરી દેવાનો છે, 1/4 ટીસ્પૂન જેટલો ઉમેર્યો છે અને સારી રીતે હવે મિક્સ કરી લેવાનું છે। એની અંદર આપણે 1/2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે એક જ દિશામાં એને ફેંટવાનું છે। તો આપણું આ લેયર ખૂબ જ સારી રીતે ફેંટાઈ ગયું છે તમે જોઈ શકશો।
હવે આપણે સ્ટીમર જે છે તે ખોલી લેવાનું છે. તમે જોઈ શકશો જે પહેલું લેયર છે તે ખૂબ જ સારી રીતે ચડી ગયું છે. હવે આપણે જે લસણની ચટણીવાળું લેયર બનાવ્યું છે એનો નાખીને તરત જ મિક્સ કરીને તરત જ તમારે આની અંદર ઉમેરી દેવાનું છે. પહેલાં તમારે થાળીને ચેક કરી લેવાની અને પછી જ તમારે એનો ઉમેરવાનો અને હલકા હાથે આપણે સારી રીતે આ રીતે ફેલાવી દેવાનું છે. એક સરખું લેયર થવું જોઈએ જેથી તમારા ઢોકળા ખૂબ જ સરસ રીતે બને, એટલે આનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને ખૂબ જ સારી રીતે મેં સ્પ્રેડ કરી દીધું છે, તમે જોઈ શકશો. અને સ્પ્રેડ થઈ જાય પછી આપણે ઢાંકીને ફરીથી એને 5 મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે. 5 મિનિટ થઈ ગયા પછી આપણે જે ઉપરનું લેયર કરવાનું છે એ બાઉલની અંદર 1 ચમચી તેલ ઉમેરી દેવાનું છે અને સાથે જ આપણે 1/2 ચમચી ઈનો પણ ઉમેરી દઈશું. જે 1/2 ચમચી ઈનો ઉમેરી દીધો છે, હવે આપણે પાણી ઉમેરવાનું છે. પાણી 1 ચમચી ઉમેરી દીધું છે અને હવે ફરીથી આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જે પહેલા લેયરમાં આપણે મિક્સ કર્યું બસ એ જ રીતે એક જ દિશામાં એને ફેંટવાનું છે. તો તમે જોઈ શકશો ઉપરનું લેયર પણ ખૂબ જ સરસ રીતે ચડી ગયું છે. તરત જ આપણે ઈનો ઉમેરીને રાખેલું બેટરને એની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને બધું જ બેટર આપણે રેડી દઈએ પછી આ રીતે સારી રીતે એને સ્પ્રેડ કરવાનું છે જેથી એક લેવલ સરખું થઈ જાય. અને આ રીતે લેયર સરખું થઈ જાય પછી આપણે ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ હાઈ જ રાખી છે અને 7 મિનિટ જેવું રહેવા દેવાનું છે. 7 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકશો ઢોકળા ખૂબ જ સરસ રીતે બની ગયા છે. આ રીતે આપણે ચપ્પુ નાખીને ચેક કરી લેવાનું, એકદમ ક્લીન આવે છે. તો હવે આપણે ગેસને બંધ કરી લેવાનો છે અને આને 5-10 મિનિટ હલકું ઠંડુ થવા દેવાનું છે. 5-10 મિનિટ થઈ ગયા પછી આપણે આ ઢોકળાને કટ કરી લેવાના છે. ખૂબ જ સરળતાથી કટ થાય છે, તમે જોઈ શકશો. તો એને તમે થોડું ઠંડુ થવા દેશો અને પછી તમે કટ કરશો તો તમારા ઢોકળા પણ ખૂબ જ સારી રીતે કપાશે. ઢોકળા સારી રીતે કટ થઈ ગયા છે, તમે જોઈ શકશો. તો હવે આપણે વઘાર તૈયાર કરી લઈએ. વઘાર માટે મેં આગળ 2 મોટી ચમચી સિંગ તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર રાઈ ઉમેરવાની છે. તમે કોઈ પણ તેલ લઈ શકો છો. તો 1 મોટી ચમચી મેં રાઈ લઈ લીધી છે. રાઈ ફૂટે પછી આપણે 1/2 ચમચી જીરું ઉમેરી દેવાનું છે. ત્યાર પછી 2-3 લીલા મરચાં મેં સમારીને ઉમેરી લીધા છે. ગેસની આંચ એકદમ સ્લો રાખી છે. 3-4 લીમડી ઉમેરી દેવાની છે અને 1 ચમચી તલ ઉમેરી દેવાના છે. આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. તો ઢોકળા આપણે સમારીને રાખેલા છે એની અંદર આપણે બધો જ વઘાર ઉમેરી દેવાનો છે અને વઘાર ઉમેરીને પછી આ રીતે ચમચીથી આપણે બધે જ લગાવી દેવાનો છે. અને તમે જોઈ શકશો ખૂબ જ સરસ દેખાય છે, ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે. અને લગભગ 15 મિનિટમાં આ ઢોકળા બનીને તૈયાર થઈ જતા હોય છે. તો ચાલો હવે હું તમને કાઢીને પણ બતાવી દઈશ. એકદમ પોચા ઢોકળા બન્યા છે. ઉપરથી આપણે ફ્રેશ કાપેલા ધાણા ઉમેરી દેવાના છે અને આ ઢોકળાને હવે આપણે સર્વ કરીશું. અને ખૂબ જ સરળતાથી આપણા ઢોકળા નીકળી ગયા છે, તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ લેયર આવ્યું છે. તમને એક તોડીને પણ હું બતાવી દઈશ. એકદમ પરફેક્ટ 3-3 લેયર બન્યા છે. ચટણીનું લેયર પણ ખૂબ જ સરસ દેખાય છે, તમે જોઈ શકશો. એકદમ રૂ જેવા પોચા ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને તૈયાર છે. તો આ રીતે લસણિયા ઢોકળા બનાવજો, 15 મિનિટમાં બની જાય છે. કોઈ પણ જાતના દાળ ચોખા પલાળવાની પીસવાની માથાકૂટ વગર એકદમ ટેસ્ટી સ્પંજી ઢોકળા બનીને તૈયાર છે. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આવી જ નવી નવી રેસીપી જોવા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જરૂરથી ક્લિક કરજો. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધીને આવજો.